મહારાષ્ટ્રના હવેલી પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટર અને મહારાષ્ટ્રના 50-60 જેટલી વાહન ચોરીના ગુનામાં સંડવાયેલા રાજુ જાવલકર નામના આરોપીને નવસારી ગ્રામ્ય પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ અને જિલ્લા નાયબ પોલીસ વડા એસ કે રાય દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈપી પટેલિયાને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે પુના મુંબઈ રોડ ખાતેથી મહેન્દ્રા બોલેરો કેમ્પર ગાડી રજીસ્ટર નંબર MH14DF0871 ચોરી કરીને એક ચોરી કરેલી ગાડી લઈને મુંબઈથી સુરત તરફ જઈ રહ્યો છે. તેમજ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના હવેલી તાલુકાના બાપુજી બાપુનગર પવાર ખાતે રહેતા પ્રકાશ જાલીદર સોનવણે દ્વારા મહારાષ્ટ્ર પોલીસમાં પોતાના આ વાહનની ચોરી થયા અંગેની ફરિયાદ પણ આપવામાં આવી છે. જેના આધારે આ વાહન ચોર સુરત જઈ રહ્યો હોય તેને ઝડપી પાડવા માટે પીઆઈપીબી પટેલિયા સહિત એએસઆઈ રવિન્દ્ર જયરામ, હેડ કોન્સ્ટેબલ ફુલા ગાંડા તેમજ કોન્સ્ટેબલ ચિરાગ સુરેશની એક ટીમ બનાવી નવસારીના ઊન ગામ પાસે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાડી સફેદ કલરની મહેન્દ્રા કંપનીની બોલેરો કેમ્પર ગાડી નંબર MH14DM0871 આવતા તેને રોકીને ગાડી ચેક કરતા તે ચોરીની હોય એવું જણાવ્યું હતું. ત્યારબાદ ગાડી હાંકતાર મહારાષ્ટ્રના પુના જિલ્લાના હવેલી તાલુકાના ખાનપુર ગામના રહીશ 55 વર્ષીય રાજુ બાબુરાવ જાવલકરની અટક કરી પૂછપરછ કરતા આરોપી રાજુ જાવલકરે જણાવ્યું હતું કે હું મારા ગામથી દૂર મારુંગે ગામ ખાતે રસ્તા ઉપર ઘણા દિવસોથી આ બોલેરો કેમ્પર ગાડી પડી હોય મારા ઘરેથી ચાવી લઈ જઈને ગાડી ચાલુ કરી ચોરી કરી ભાગી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી રાજુ જાવલકર વાહન ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તેમજ મહારાષ્ટ્ર રાજ્યના અલગ અલગ પોલીસ મથકના 50-60 જેટલા વાહન ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. તેમજ રાજુ જાવલકર ચોરેલા વાહનોના ભાગો છૂટા પાડ અલગ અલગ વેચી દઈ રોકડા ઉભા કરી લે છે. તેની આ કબૂલાત બાદ નવસારી ગ્રામ્ય પોલીસે આરોપી રાજુ જાવલકર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને મહારાષ્ટ્ર પોલીસને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.